ઓય આઈ લી હવે તારો દોહો માવલી બોસ વઈ જાય કે આપણી રાહે નહીં ઊભી રહી હવે તું ઘડિયા ઘડી હો લિફ્ટ એક લગાર લગા 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 અરે તો અડધી કલાક થી લગાડતી હતી પણ 1 મિનિટ ઊભા રહ્યો 1 મિનિટ માં તમારું ઊભાઈ જાય અરે મારું કાઈ નહીં વઈ જાય ઓલી બોસ દોહો વઈ જાય હવે પણ 1 મિનિટ તો ઊભા રહ્યો મને લાગે છે આ એમ નહીં મને આને મારે છે ને ધક્કો જ મારવો પડશે હા ઈજ કરું અરે હાલ મારી માં હાલ અરે આવતી આવી જવે બસ જવે બે ચાર મિનિટ ટ્રાફિક માં મોરું થાય તેમાં તું મારી ઉપર હું ઠેકારો કરે સવાર સવાર માં તો ઠેકાર જ કરો ને મારી લિપસ્ટિક આવી ગઈ આ તો કરી લે મારી માં લિપસ્ટિક કરી લે ઠોકી લે તારે જેટલી ઠોકી એટલી હવે લિપસ્ટિક મૂક આવી ગઈ બસ જો કેવો મસ્તી નો ઠંડો ઠંડો પવન આવે છે લીધે રાખો પવન હા તો અમે તો લીધે જ રાખશું ને એ ભાઈ આવી ગયો અરે ભાઈ કાઈ નથી આવ્યો હજી હજી બસ ચાલુ થઈને 5 મિનિટ થઈ હવે 5 મિનિટ માં એમ આવી જાય હા તમારે બેન નવા નવા લગન છે ને હાજું ને હા પણ તમને કેમ ખબર પડી હામે વાળા કપલ ને જોઈને મને ખબર પડી જાય કે કેટલો ટાઈમ થયો છે લગન નો અને આમ તો હું કુવારો છું ભાભી તમારા ધ્યાન માં કોઈ છોકરી બકરી હોય તો મને કહેજો હા એ ભાભી એક કામ કરો ને તમે કેવો હોય ને પેલા હું તમને ખુદ જ કહી દઉં કે ભાભી મારા નંબર લઈ લ્યો છોકરી હોય તો મને ફોન કરી દેજો રેડી મને હું ખબર એલા એ તને મારી ઘરવાળી ને નંબર દેવાની હિંમત કેમ થઈ હે અરે ખાલી વાત કરવી એટલે તું મારી ઘરવાળી ને વાત કરી છે અરે 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 સાહેબ તમે જેવું સમજો છો એવું નથી મારે તો કઈક બીજું જ કેવું છે અરે બીજું હોય કે પેલું હોય તને હિંમત જ કેમ થઈ મારી ઘરવાળી ને નંબર દેવાની એલા આ ગધડો બસ હલાવે છે ઓછી બ્રેક જાજી મારે છે ઊભી હવે હું રાખી છે આને ભાઈ આકલવાડી જાહે હા ભાઈ જાયદ ને આકલવાડી તરાળા સાસણ થઈને સીધું ડાયરેક્ટ આકલવાડી એવું છે હા ઓ શિટ ઓ શિટ હાલને ભાઈ હવે બસ કઈ તું ચાલુ કરી હવે ગરમી થાય છે ફૂલ ઓય તારે છે ને અહીંયા મારી પાસે બેહું તું ને એક કામ કર હવે તું મારી પાસે આવી જા હું અહીંયા આવી જાઉં ના 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 હવે તમે બેસો અરે એમાં એવું છે કે મેં તો કહ્યું નહીં હું ઠંડી ઠંડી હવા ખાઉં છું પણ તું થોડી ઠંડી ઠંડી હવા ખાઈ લે તો અહીંયા આવી જાઉં અહીંયા આવી જાઉં મેં પેલા કીધું તું મારી પાસે બેસવાનું તો તમે મને ના બેસવા દીધી હવે બેસો તમે લે કઈક ડખો થઈ ગયો લાગે હું કઈક મદદ કરું લે તું પાછો હોય તો હે તારી તો હેલો ગાઈસ તો આપણો આ વિડિયો થોડો કામ આગળ વધે ને એ પહેલા હું તમને એપ્લિકેશન વિશે જણાવવા માંગુ છું જેનું નામ છે વિન્જો એપ તો ગાઈસ તમે છે ને ગેમ રમતા રમતા થાકી જાઓ પણ વિન્જો એપ પર ગેમ પૂરી થશે જ નહીં કારણ કે આની અંદર છે ને ક્રિકેટ લૂડો જેવી અવનવી 70 દિન પણ વધારે ગેમ આપેલી છે અને ગાઈસ જેવી તમારી સ્કિલ એવી ગેમ રમીને તમે લાખોના કેશ પ્રાઇઝ જીતી શકો છો અને તરત વિડ્રો કરી શકો છો પેટીએમ યુપીઆઈ અથવા બેંક દ્વારા અને ગાઈસ આ એપ ની અંદર ખાલી ગેમ જ નહીં પરંતુ તમે શોપિંગ પણ કરી શકો છો વિન્જો સ્ટોર પરથી કે જ્યાં તમને માઇનક્રાફ્ટ અને ફ્રી ફાયર ની કરન્સી સાવ ઓછામાં ઓછા ભાવે મળી જશે અને મોટી મોટી બ્રાન્ડ ના તમને તેના વાઉચર બી મળશે જેવા કે ડોમિનોઝ ગાના અને હોસ્ટાર જેવા અને આટલું જ નહીં આની અંદર તમે દરરોજ વિન્જો સ્પિનર ઘુમાવો અને જીતી શકો છો દરરોજ રિવોર્ડ અને 10 દિવસ સુધી તમે છે ને વિન્જો સ્પિનર ઘુમાવી ટ્રેક બનાવી તમે જીતી શકો છો બાઇક સ્માર્ટફોન અને 25 લાખ સુધીનો જેકપોટ વીકલી તો ગાઈસ હવે તમે રાહ કેની જઈ રહ્યા છો ફટાફટ આ એપ્લિકેશન ને ડાઉનલોડ કરો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન માં આપી છે લિંક ઇન ડિસ્ક્રિપ્શન તો હવે આપણા વિડીયો માં આગળ વધીએ ઓ શિટ ઓ શિટ ઓય આ બધુંય છે ને તું બંધ કરી દે તો સારી વાત છે હો અરે મેં શું કર્યું છે અરે મને બધુંય દેખાય છે તારી બે આંખો છે પણ મારી છે ને ચાર આંખો છે ચાર તો ચાર આંખો હોય તો પાડો ચોખવટ ને હું કર્યું છે એમ તે હું કર્યું એમ કયું નો ઓલો તારી સામે લાઈનો મારે છે તું ખુલ્લે ખુલ્લી તું એને લાઈનો દેતો એ બી અહીંયા બેઠો છું મારી સામે હે હે ભગવાન તમે મારી ઉપર ડાઉટ કરો છો મારી ઉપર
તો ડાઉટ કરું જ ને હવે ખુલ્લે ખુલ્લી કહ્યું ને આમ એની સામે લિપસ્ટિક ચોપડાસ ને આમ નસીલી આંખો થી જોશ ને મારી સામે જોતા તો ડાયમંડ ની જેમ જ જોતી હોય એની સામે તો તમે અત્યારથી મારી ઉપર ડાઉટ કરો છો તો આગળ જતી જિંદગીમાં મારે હું સહન કરવું પડશે ખરેખર અત્યારે હું તારી હારે છું તો ચોકે ચોકી ઓલા સામે વાળા લાઈન મે તો એવું જ લાગે છે કે તમારી યાર લગન કરીને મેં ખોટું જ કર્યું છે હા આ તો બધાયને એવું જ લાગતું હોય કે ખોટું કર્યું પણ મારી સામે તું એને છે ને આવી રીતના લાઈન દે તો મારા ઘરે ના હોવા તો કેટલા કરતી હૈ તમે રહેવા દો મારે તમારી યાર રહેવું નથી અને મારે તમારી યાર કે ફરવાય ન થાઉં એ બસ વાળા ભાઈ રોકો તો બસ હું જાઉં છું એકલા ફરી આવો આ તો કાઈ વાંધો ને હો એકલો ફરી આવી હા છોકરી છોકરી કરતો તો કહ્યું તો મારી ઘરવાળી અમે દાંત કાઢતો તો એને લાઈન મારતો તો આ ગધનાએ મારી હમુ દાંત કાઢવાનું કા ચાલુ કર્યું ભાઈ ક્યો ગામ આવ્યું લા ગધના એક તો તે મારું ઘર ભંગાવ્યું અને ઉપરથી મારી સીટ પર આવીને મને જ પૂછે છે કે ક્યો ગામ આવ્યું હે અરે ભાઈ મેં કોઈનું ઘર નથી ભંગાવ્યું ભાઈ મને દેખાતું નથી ને એટલે મેં તમને પૂછ્યું કે એને ક્યો ગામ આવ્યું હો ભાઈ દેખાતું નથી એટલે એટલે હું આંધળો છું બાડો છું એટલે તો પૂછ્યું ને તું આંધળો છો હા તૈયા એલા એમ નહીં તો તું મારી ઘરવાળી સામે જોઈને લાઈન હું કા મારતો તો હસતો તો કા હે અરે ભાઈ મારા કારણે એને કોઈને તકલીફ ન થાય ને કે મારી કોઈને ખબર ન પડે ને કે હું આંધળો છું એટલે હું બધાય સામું દાંત કાઢતો હોય એટલે કોઈને હું મારા કારણે તકલીફ ન થાય એમ અરે તકલીફ ની ક્યાં વાત કરે તારા કારણે મારા ઘરમાં ડખો થઈ ગયો ડખો અને મેં મારી ઘરવાળી યારે છૂટા છેડા લઈ લીધા એમાં મારો હું વાત ભાઈ મેં તો ખાલી એમ ખાલી હસતો તો હું તો બધાય સામું મને નહોતી ખબર કે તમારી ઘરવાળી છે હે એટલે તમારે મને કહેવાય નહીં કે તમારી ઘરવાળી બાજુ બેઠી તો હું ન હસે જ ને તમારું ઘર ન ભાંગે લા હવે તો મારું ઘર ભાંગી ગયું એટલે મારી ઘરવાળી આવ સીધી છે હે મારી ઘરવાળી કાંઈ આને લાઈન નોતી દેતી હે ઈ બિચારી હાચી હતી મેં ખોટે ખોટું આને જોઈને હેને મેં મારી ઘરવાળી આરે ડકો કરી લીધો એ બસ વાળા ભાઈ બસ ઊભી રાખતો મને મારી ઘરવાળી પાસે જવું છે અરે ભાઈ કેતા તો જાવ ક્યું ગામ આવ્યું કરી લે ઠોકી લે હજી લિપસ્ટિક હો હા ઠોકડા દરરોજ ચાલુ જ છે.